A leading local news channel of Vadodara. છોટાઉદેપુર વન વિભાગના ડોલરિયા રાઉન્ડની લગામી બીટના લગામી ગામે તારીખ 24 નવેમ્બરના રોજ કુલચીબેન રૂમલાભાઈ ધાણક પોતાના બકરા લઈને સાંજના સમયે મોરડુંગર જંગલ વિસ્તારમાં બકરા ચરાવવા ગયા હતા, પરંતુ સાંજ સુધીમાં પોતાના ઘરે પરત નહીં ફરતા ઘરના સભ્યો દ્વારા જંગલ વિસ્તારમાં તપાસ કરતા મૃતકને વન્ય પ્રાણી દીપડા દ્વારા હુમલો કરી લોહીલુહાણ અવસ્થામાં મળી આવ્યા હતા, જેની જાણ વન વિભાગને કરતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડોલરિયા તથા સ્ટાફ લગામી ખામે બનાવ બનેલ સ્થળે પહોંચી તાત્કાલિક ગામ લોકોને સાથે રાખી તપાસ કરી વન્ય પ્રાણી દીપડાએ હુમલો કર્યાની ખાતરી કરી મૃતકનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર જોઝ ખાતે લાવવામાં આવેલ હતો. ઉક્ત બનાવની જાણ થતાં નાયબ વન સંરક્ષક છોટાઉદેપુર તથા તમામ રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને સ્ટાફ દ્વારા પિંજરા લગાવીને માનવભક્ષી દીપડાને બનાવના સ્થળે પિંજરા ગોઠવી દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી હતી. વન્ય પ્રાણી દ્વારા હુમલો થતાં તેની સીધી લીટીના વારસદાર પુત્ર સેંગલાભાઈ રૂમલાભાઈ ધાણકને સરકારની જોગવાઈ મુજબ રૂપિયા 4 લાખ જેટલી માતબર રકમનો ચેક જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણ અને નાયબ વન સંરક્ષક છોટાઉદેપુર એચ પટેલની ઉપસ્થિતિમાં આપવામાં આવેલ હતો.